નમસ્કાર. જો બાળકો, આજે આપણે થપ્પા કામ કરીશું. તો થપ્પા કામ કરવા માટે આવા કાગળ ઉપર ગોળ, ત્રિકોણ, ચોરસ એવા આકારો દોરી દેવાના. પછી આપણે એના પર થપ્પા કામ કરવાનું. થપ્પા કામ જુદી જુદી રીતે કરી શકાય. અંગૂઠા વડે, આંગળી વડે, કોકડી વડે, દોરાના ગુંચળા વડે, કાગળના ટુકડા વડે, એમ વિવિધ પ્રકારે થપ્પા કામ કરી શકાય. આજે મેં એક કાગળમાં, કંકોત્રીના કાગળમાં, કોરા કાગળમાં ફુગ્ગો દોરેલ છે. એ ફુગ્ગામાં હું થપ્પા કામ કરીશ. તો આપણે થપ્પા કામ આજે અંગૂઠા વડે કરીશું. તો ચલો બાળકો, હું થપ્પા કામ કરું એ તમારે જોવાનું. પછી તમારે ઘરે મમ્મીની પાસે બેસીને મમ્મીને કહેવાનું કે મને આજે આ દીદીના જેવું જ મને થપ્પા કામ કરતા શીખવાડી. તો આપણે થપ્પા કામ કરીશું. પહેલા અંગૂઠો આપણો લઈ એને આવા પાણીના રંગમાં પલાળવાનો. પછી આપણે દોરેલા ચિત્ર ઉપર અંગૂઠાનું થપ્પા કામ કરવાનું. આવી રીતે વારાફરતી એક પછી એક અંગૂઠાની છાપ ફુગ્ગામાં પાડીશું. આવું સરસ મજાનું થપ્પા કામ થશે. જુઓ બાળકો, કેવું થપ્પા કામ કર્યું મેં અંગૂઠા વડે. હવે બીજા કલર વડે બીજો થપ્પા કામ કરીશું. આ વાદળી કલર લીધો છે, તો હવે નાના ફુગ્ગામાં થપ્પા કામ કરીશું. આવી રીતે આપણે અંગૂઠા વડે થપ્પા કામ કરીશું. તો જુઓ કેવું સરસ મજાના ફુગ્ગાના ચિત્રમાં આપણું અંગૂઠા વડે થપ્પા કામ થઈ ગયું. તો તમારે આજે ઘરે જઈ અને મમ્મીની પાસે બેસી આવી રીતે કોઈ પણ આકાર દોરવાનો. મમ્મીને કહેવાનું કે મને કોઈ પણ આકાર દોરી આપે. કોરા કાગળમાં ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સફરજનનું ચિત્ર હોય, ઝાડનું ચિત્ર હોય, ફુગ્ગાનું ચિત્ર હોય, ગમે તે ચિત્ર દોરી અને એમાં આવી રીતે અંગૂઠા વડે થપ્પા કામ કરવાનું. તો કે આપણું થયું થપ્પા કામ. નમસ્કાર.